ભારે વરસાદ બાદ હજુ પણ પાણી પાણી છે. શ્રેયસ ગરનાળામાં પણ પાણી ભરાયા. પાણી ભરાતા અંડરપાસ સંપૂર્ણપણે બંધ કરાયો. પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વહેંચાઈ ચૂક્યું છે નડિયાદ. બંને તરફના વાહન ચાલકો અચવાયા છે. નડિયાદ શહેરમાં 3 કલાકમાં વ્યાપક વરસાદ ખાંસી જતા નડિયાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેંચાઈ ગયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પાછળના જે દ્રશ્ય બતાવવા માંગીશ, આ બસ સ્ટેશન રેલવે સ્ટેશન પર આવેલું શ્રેષ્ઠ ગન્નાળું છે, જે મુખ્ય વાહન વ્યવહાર માટે ઉપયોગી આ ગન્નાળું છે. પરંતુ આ ગન્નાળું પૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખાસ કરીને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ એક તરફનો જે વાહન વ્યવહાર છે તે તો બંધ થઈ ગયો છે, પરંતુ આ બીજી તરફના દ્રશ્યો છે ત્યાં પણ પાણી વ્યાપક પ્રમાણમાં ખાબકી જતા અહીંયા અંડરપાસ છે તે બંધ થઈ ગયો છે. સાથે જો પંપિંગ મશીનની વાત કરવામાં તો પંપિંગ મશીન પણ એવું ને એવું જ દેખાઈ રહ્યું છે. કેટલાક લોકો છે જે પાણીના આ પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં વહેંચાઈ જતા અટવાઈ ગયા છે. આપણે સીધી તેમની સાથે વાત કરીશું, કઈ રીતની તકલીફ લોકોને પડી રહી છે, ક્યાંથી આવ્યા છો, ક્યાં જવું, તો નવે શું પરિસ્થિતિ? અમે કંજોડા થી આવ્યા હતા નોકરી આવવાનું, એટલે આ રસ્તો બંધ થઈ ગયો. શું કરવાનું હવે? રસ્તો બંધ થઈ ગયો છે, ક્યાં કેવી રીતના જશો? આમ ફરી અને આગળ રસ્તો હોય એટલે આમ ફરી આવવાનું અહીંયા રસ્તા આવે. દર વખતે આ રસ્તો બંધ થઈ જાય છે? વરસાદ થાય તો બંધ થઈ જાય, ભરી જાય પાણી એટલે. ચોક્કસ થી લોકોને જે તકલીફ પડી રહી છે, બહુ ખૂબ જ તકલીફ પડી રહી છે, તેને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. કારણ કે જે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા જેટલા 4 જેટલા નાળા બનાવવામાં આવે છે, જે અંડરપાસ થકી લોકો અહીંથી પૂર્વ અને પશ્ચિમમાં આવ જા કરતા હોય છે, પરંતુ આજે ખાબકેલા વ્યાપક વરસાદમાં આ પંપિંગ સ્ટેશન જેનાથી આ પાણી દૂર કરવામાં આવે છે તે પણ પહોંચી નથી વળતું, અને કલાકોથી આ પાણી હજુ સુધી ભરાયેલા રહેવાના કારણે કેટલાય વાહન ચાલકોને ખાસ કરીને સ્થાનિકો અટવાઈ ગયા છે. સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ નડિયાદ. નડિયાદમાં જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે. પાણી ભરાવાને લઈને વિપક્ષે સત્તાપક્ષ પર પ્રહાર કર્યા. નડિયાદ નગરપાલિકાનું પ્રિમોન્સૂન પ્લાન નિષ્ફળ પુરવાર થઈ રહ્યો છે. પંપિંગ મશીન બંધ હોવાથી કલાકો બાદ પણ અંડરપાસ બંધ છે. લાઇટ ગયા બાદ જનરેટર પણ કાર્યરત નથી થયા. જનરેટર ચાલુ ન કરવાથી તમામ અંડરપાસ બંધ છે. કચરો સાફ નથી કરાયો તો કચરો પાઇપલાઇનમાં ઘૂસ્યો છે. વિપક્ષ આ મામલે પ્રમુખ અને સીઈઓને રજૂઆત કરશે. વિપક્ષના સભ્ય ગોકુલ શાહે સત્તાપક્ષ પર આક્ષેપ કર્યા. નડિયાદમાં વહેલી સવારથી બપોર સુધી ભારે વરસાદ બાદ તમામ જે ગરનાળા છે તે પાણીથી ભરાઈ ગયા હતા. ગરનાળાને ખાલી કરવા માટે પંપિંગ સ્ટેશનો પણ કાર્યરત રાખવામાં આવ્યા હતા નગરપાલિકાથી, પરંતુ હજુ સુધી આ પાણીનો નિકાલ થયો નથી. કહી શકાય કે નડિયાદ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. આપણી સાથે અપક્ષ ચૂંટાયેલા નડિયાદના કાઉન્સિલર છે, આપણે તેમની સાથે વાત કરીશું. ગોકુલભાઈ, ખરેખર પરિસ્થિતિ શું છે નડિયાદમાં? નડિયાદના પશ્ચિમ ને નડિયાદના પૂર્વને જોડતો અત્યારે ભાગ રસ્તો બંધ થઈ ગયો છે. લોકોને નડિયાદ શ્રેયસથી બસ સ્ટેન્ડ આવવું હોય, પૂર્વમાંથી નડિયાદમાં આવવું હોય તો એને 5-7 કિલોમીટર ફરીને આવવું પડે. અને આ પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે જે નગરપાલિકાએ જે પૈસા વેઠવી કર્યા એના લીધે પ્રજાજનોને આ હાલાકી ભોગવી રહ્યા છે. જો પ્રી મોન્સૂનના પ્લાનિંગના નામે ખાલી ગરનાળા એકલા સાફ ના કર્યા હોત અને બીજું બધું કામ પણ કર્યું હોત, આજુબાજુવાળાને બોલાવીને મીટિંગ કરી હોત, જે આ જનરેટર મૂકેલા જનરેટર બી ચાલુ કર્યા હોત, તો આ પરિસ્થિતિ ના ઉભી થાય. 4.5 ઇંચ વરસાદમાં આટલું બધું પાણી ભરાઈ જાય અને વરસાદના 2 કલાક બંધ થઈ ગયા 2 કલાક થઈ ગયા હોવા છતાં પણ આ પાણી સસ્તું ના હોય તો નડિયાદની આ ફેલિયર કહેવાય, નગરપાલિકાની ફેલિયર કહેવાય કે તમે આ કેવું કેવા પૈસા તમે વાપર્યા અને કેવું આયોજન કર્યું છે. ગોકુલભાઈ, હજુ તો આ જે ચોમાસું છે તેની શરૂઆત જ છે, હજુ પણ આખું ચોમાસું બાકી છે, શું હવે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવશે? મેં અત્યારે નગરપાલિકામાં અત્યારે જઈને સીઓને મળીશું અને સીઓને અમે કહીશું કે આ કઈ રીતનું કામગીરી, તમે અમારી સાથે ચલો, આજુબાજુ વાળાને બોલાવો અને મીટિંગ કરો કે આ શું ખામી રહી જાય છે. કારણ કે પાણી તો આ વર્ષે ભર્યું નથી, આ કેટલા વર્ષોથી આ પાણી ભરી રહ્યું છે, તો એનું કામ માટેનો નિકાલ થાય એ માટેનો પ્રયત્ન કરીશું. ચોક્કસ હતા પક્ષ ચૂંટાયેલા ગોકુલભાઈ શાહ, તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખરેખર નડિયાદ નગરપાલિકાએ વિપક્ષના જે ચૂંટાયેલા સભ્યો છે તેની સાથે જોઈન્ટ બેઠક કરવાની હતી. સ્થાનિકોને પણ પૂછવાનું હતું ને ખાસ કરીને સ્વચ્છતા સહિત જે પ્રી મોન્સૂન પ્લાનિંગ છે તેની ઉપર કામ કરવાની જરૂર હતી, પણ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની પ્રી મોન્સૂન જે પ્લાનિંગ છે તે હાલ
कही सकते कि उजागर थी गई है कि कया प्रकार प्लानिंग हतु। कैमरामैन रमेश परमार साथ संदीप राजपूत, वीटीवी न्यूज, नडियाद। नडियाद में भारे वरसाद थयो। खोडियार, गरनाळा, श्रेयस गरनाळा पाणी में गरकाव थया छे। महागुजरात कॉलेज रोड पर पण पाणी भराता वाहन चालको अचवाया। नाना कुंभनाथ रोड थी किडनी रोड पर पण पाणी भराया छे। सोसायटीओ ने रोड पर पाणी फरी वळता लोको परेशान थया छे। राहुल हो आज आप राहुल चौकड़ी क्या छे तो इसे किडनी हॉस्पिटल सुधी और आगे सीविल सुधी बधु पानी भरी गयु बाइको बाइको बधु बंद पड़ी जाए। रिक्शाओ जती नहीं प्लस के गाड़ियों घनी बड़ी गाड़ियों भी बंद पड़ी गई है। पानी नो निकाल तो गटरो कोई साफ करता नहीं कशु नहीं। गटरो में पानी जत नहीं बल्कि गटरो नु पानी बाहर निकले। नड़ियाद में बहुत हाल खराब है। अहीं नगरपालिका बहुत बेदरकारी में चले है। अहीं कितना पानी भरे मारी गाड़ी अर्धी पानी में डूबाई गई। एमांथी काढ़ी ने हूँ लई ने आव्यो। हवे आ मारी तो एवढी मोटी गाड़ी है पर नानी गाड़ी वाला ने हूँ हालत करता है। अर्धी गाड़ियों तो रस्ता में बंद पड़ी है। हवामान विभाग ने भारे वरसाद की आगाही बाद मध्य गुजरात में वरसाद की भव्य शुरुआत थी। खास कर बात करवामां आवे तो खेड़ा जिले में आज सार्वत्रिक वरसाद वरसवा शुरू थे। दृश्य में बतावा मांगीश के आज मुख्य मथक नड़ियाद शहर है तेना दृश्य है। नाना कुंभनाथ रोड थी किडनी हॉस्पिटल तरफ नो जे आ रोड छे लगभग 1.5 किलोमीटर नो आज रोड छे ते पानी में संपूर्णपणे गरकाव थई गयो छे। खास करीने जे आसपास में आवेली सोसायटी ने जे हॉस्पिटलो छे ते तरफ जता जे मोटा भागना लोको छे ते वाहन चालको छे तेमने भारे हालाकी नो सामनो करवो पड़ी रह्यो छे। खास करीने जो बात करवामां आवे प्री मॉनसून प्लानिंग नी तो नड़ियाद नगरपालिका द्वारा जे प्री मॉनसून प्लानिंग करवानुं हतुं तेमां क्यांक ने क्यांक कोई काम न थयु होय तेवुं स्पष्टपणे लागी रह्युं छे। कारण के नड़ियाद शहेरना जे नीचाणवाळा विस्तारो छे तेनी साथे साथे जे नड़ियादना कही शकाय के पूर्व अने पश्चिम कांठे आवेला श्रेयस गरनाळा, खोडियार गरनाळा सहितना जे गरनाळा छे ते पाणीमां गरकाव तो थई गया छे पण साथे साथे जे सोसायटी विस्तार अने जे आ नाना कुंभनाथ रोड पर आवेला जे मोटा भागना सोसायटी विस्तारो छे ते पण पाणीमां गरकाव थई गया छे ने जेने कारणे नड़ियादवासीओ साथे बहारथी आवेला जे लोको छे खास करीने वाहन चालको अने अहींथी पसार थती बसोने खारी मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। कैमरामैन रमेश परमार साथे संदीप राजपूत, वीटीवी न्यूज, नड़ियाद।